ઈડર તાલુકાના બડોલી ગામના યુવતીને કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા જો સીલમાંથી રજા અપાઈ હતી. ઈડર તાલુકાના બડોલી ગામે ગયા શુક્રવારે શેફાલીબેન પાટીલાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શેફાલીબેન સ્ટાર્સ નર્સ તરીકે હિંમતનગર સિવિલમાં સેવા બજાવતા હતા તો રિપોર્ટ પોઝિટિવ આવતા શેફાલીબેન સિવિલમાં દાખલ કરાયા હતા, જેને લઈ બડોલી ગામના અમુક વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી બંધ કરવામાં આવ્યા હતા. જ્યારે આજરોજ શનિવાર શેફાલીબેનનો રિપોર્ટ નેગેટિવ આવતા રજા અપાઈ હતી અને સાંજે 6 કલાક કોરોનાને હરાવી પોતાના ઘરે બડોલી મુકામે આવી પહોંચતા શેફાલીબેનનું બડોલી ગ્રામ પંચાયત ગ્રામજનો તેમજ સમાજ વતીથી ફૂલહાર અને શાલ દ્વારા સ્વાગત કરાયું હતું. આ સમયે બડોલીના કલ્પેશભાઈ, અમૃતભાઈ પ્રજાપતિ, તલાટી ડીએસ રાવત, એક્સ આર્મી ભૂપેન્દ્રભાઈ, માજી સરપંચ રમણભાઈ, જયેશભાઈ નાયક તેમજ સ્વયંસેવકભાઈઓ હાજર રહ્યા હતા. શેફાલી સ્ટાફ નર્સ તરીકે હિંમતનગર સિવિલમાં કોરોના વોરિયર્સ બની સુંદર સેવા આપી હતી અને કોરોના માત આપી સ્વસ્થ બનીને ઘરે પરત ફરતા ગામમાં ખુશીની લાગણી પ્રવર્તી હતી. બ્યુરો રિપોર્ટ, ઈડર. બડોલીની અંદર શેફાલી રમેશભાઈ પાટીલ જે બેબી સિવિલની અંદર નોકરી કરતી હતી અને એને જે કોરોનાનો ચેપ લાગ્યો હતો, એ પોતાનો પોતાની જાત, પોતાનું ઘર માટે, પોતાના ગામ માટે એ પોતે દેશની કોરોનામાં જે સેવા કરતી હતી એને પોતાનો કોઈ વિચાર ના કર્યો અને એને કોરોના પોઝિટિવ જે લોકો આવતા હતા, કોરોના રિપોર્ટ કરવા આવતા હતા, એમના માટે એને પોતાનું સેવા આપી અને એ અત્યારે એનો રિપોર્ટ આવ્યો અને એ પોઝિટિવ રિપોર્ટના કારણે આજે આખું ગામ ચિંતામાં હતું અને અત્યારે એ પોતે નેગેટિવ રિપોર્ટ લઈ અને બડોલી ગામની અંદર આવી તો આખા ગામે એનું ઉર્જાભેર સ્વાગત કર્યું, ફૂલહાર ફૂલથી સ્વાગત કર્યું. જે 6 થી 7 દિવસ થયા એ 7 દિવસ આખા ગામે એના માટે ભગવાનને પ્રાર્થના કરી કે જલ્દી સારું થઈ જાય એને. અને આ કોરોના યોદ્ધા તરીકે કહેવાય, એક પ્રકારની આ દેશ સેવાનું કામ એને કરેલું છે. ખરેખર એ બડોલીની માટે ગર્વની બાબત છે.